હલો વિદ્યાર્થી મિત્રો હું સુરેશ પ્રજાપતિ પ્રકરણ નંબર આઠ રાશિઓની તુલના વિશેનો અભ્યાસ કરીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો સૌ તો વિદ્યાર્થી મિત્રો રાશિઓની તુલના એટલે શું કેવી રાશિઓની તુલના આપણે કરવાની છે તો એનો અભ્યાસ કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો કે 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 રાશિઓ રાશિઓ એટલે એટલે ઊંચાઈ છે છે લંબાઈ પહોળાઈ છે કોઈ સંખ્યા છે અથવા ઝડપ છે વેગ છે કે એક કરતાં કેટલો વધારે છે અને કેટલો ઓછો છે એટલે એને શું કહેવાય છે તુલના કહેવામાં આવે છે કેવી રીતે તો ધ્યાન રાખો અહીં બે વ્યક્તિ છે એકનું નામ આ છોકરીનું નામ હિના છે અને છોકરો આમિર છે તો જોઈ શકાય છે કે આમિર કરતા હિનાની ઊંચાઈ કેવી છે વધારે છે અથવા તો કેવી જ બમણી છે એમ કહી શકાય છે તો કે અહીં કઈ રાશિની તુલના કરવામાં આવી છે તો કે અહીં ઊંચાઈ નામની રાશિની તુલના કરવામાં આવેલી છે એવી જ રીતે અહીં ધ્યાન રાખો કે બે વ્યક્તિ છે એકનું નામ છે રીટા અને બીજાનું નામ છે આનું નામ છે રીટા આનું નામ છે અમિત તો કે વીસ લખોટીઓ છે તો વીસ લખોટીઓની વહેંચણી કરવાની છે જેમાંથી રીટાને બાર લખોટી છે અને અમિતને આઠ લખોટી છે તો કે અહીંયા વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે કે રીટા પાસે અમિત કરતા ત્રણ દ્વિતીયાંશ ગણી લખોટીઓ છે એટલે કે વધારે છે બરાબર છે એવી રીતે તમે આ ચિત્રની અંદર જોઈ શકશો કે આ ચિત્તો છે અને આ અહીંયા માણસ છે તો કે માણસ કરતા ચિત્તાની ઝડપ કેવી હોય છે ઘણી વધારે હોય છે તો કે અહીં ઝડપ નામની રાશિની તુલના કરવામાં આવેલી છે અહીં કોઈ સંખ્યા હતી લખોટીઓની સંખ્યાની તુલના કરવામાં આવી હતી તો વિદ્યાર્થી મિત્રો એક કરતા બીજો કેટલો ચડિયાતો છે અથવા કેટલો વધારે છે અને કેટલો ઓછો છે એવી તુલના કરવા માટે તો ખાસ કે ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે શું વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે તો હવે આપણે ગુણોત્તર વિશેનો અભ્યાસ કરીશું કે ગુણોત્તરની અંદર સૌપ્રથમ કે ઊંચાઈનો ગુણોત્તર આપણે જોઈએ ઊંચાઈની જગ્યાએ કોઈ પણ હોઈ શકે તો સામાન્ય રીતે આપણે અહીંયા ગુણોત્તર શીખવાના છે તો કે ગુણોત્તર કેવી રીતે ચલો આપણે ખબર છે કે હિનાની ઊંચાઈ એકસો પચાસ હતી અને આમીની ઊંચાઈ પંચોતેર હતી તો અહીંયા છે અહીંયા પંચોતેર દુ દોઢસો થશે અને ભાગાકારની અંદર કશું જ છે નહીં એટલે કેટલા વધે એક તો હોય જ એટલે કે બે ભાગ્યા એક બે ભાગ્યા એક જવાબ છે નીચે કશું છે નહીં કોઈ સંખ્યા ના વધી હોય તો એક તો હાજર જ હોવાનું બરાબર છે તો એક વધ્યા ને બે ભાગ્યા એક જવાબ આવ્યો કેવો ગુણોત્તર છે કે આમીરની ઊંચાઈ હિના કરતાં કેવી છે બમણી છે અથવા તો એને બીજી રીતે કેવું હોય તો ધ્યાન રાખો કે હિનાની ઊંચાઈ અહીં જે બે ટપકા કરેલા છે જેમ છે શું કહેવાય છે જેમ

અને મારે ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો ને આવી રીતે લખાય છે કે રીટા પાસેની લખોટીઓ જેમ અમિત પાસેની લખોટીઓ બરાબર ત્રણ જેમ બે બરાબર છે આ શું થઈ ગયું આ વાક્યનું આ ગુણોત્તરના સ્વરૂપમાં થઈ ગયું છે ગુણોત્તર એક પ્રકારનું શું છે તુલના કરી રહ્યું છે કે રીટાની લખોટીઓ અને અમિતની લખોટીઓની તુલના કરી રહ્યું છે આ બરાબર છે તો વિદ્યાર્થીઓ ગુણોત્તર હવે શું છે કેવી રીતે દર્શાવી શકાય છે એ આપણાને ખ્યાલ આવી ગયો હશે તો તેના આધારે કોઈ પણ બે રાશિઓનો ગુણોત્તર સમાન હોઈ શકે છે કેવી રીતે સમાન હોઈ શકે છે તો કે કે રીટા અને અમિત પાસે સરખી લકોટીઓની વહેંચણી કરી હોત તો શું થત તો ગુણોત્તર કેટલો આવત સરખો આવત જે કંઈ આવત એક જેમ એક બે જેમ બે પણ કેવો આવત સરખો આવત હવે ક્યારે સરખો આવે ને ક્યારે ન સરખા હોય તે આપણને ખબર પડી ગઈ હશે બીજું શું છે કે ગુણોત્તરને કોઈ એકમ હતો નથી હવે એકમ એટલે કેવો એકમ નહીં હોય કે ગુણોત્તરમાં જે જવાબ મળ્યો છે બે જેમ એક એની પાછળ કોઈ એકમ ના હોય એકમ ના હોય એટલે કે સેન્ટીમીટર મીટર કિલોગ્રામ ગ્રામ એવા કોઈ પ્રકારના એકમો હોતા નથી અને બીજું શું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે જે કંઈ ગુણોત્તર કરતા હોઈએ ધારો કે કર્યો છે તો કે બંનેનો એકમ કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ એકમ એટલે શું કે હિનાની ઊંચાઈ જે છે ધારો કે બે મીટર કે બે સેન્ટીમીટર જે છે તો આ મીટરમાં હોવું જોઈએ આ પણ કેવું હોવું જોઈએ મીટરની અંદર હોવું જોઈએ એટલે કે ટૂંકની અંદર કે ઉપર નીચે બંનેની રાશિઓ કેવી હોવી જોઈએ સરખી રાશિઓ હોવી જરૂરી છે એક કિલોગ્રામ હોય એક ગ્રામ હોય તો પણ ચાલે નહીં બંને ગ્રામમાં અથવા બંને કિલોગ્રામની અંદર હોવા જોઈએ ચલો એ સમજાવવા માટે આપણે એક ઉદાહરણ લઈશું તો ધ્યાન રાખો ઉદાહરણ નંબર એક છે ધ્યાન રાખો કે ત્રણ કિલોમીટરનો ત્રણસો મીટર સાથેનો ગુણોત્તર શોધો બરાબર છે ત્રણ કિલોમીટરનો ત્રણસો મીટર સાથેનો ગુણોત્તર હવે જોઈ શકશો કે ત્રણસો છે આ આ છે છે કિલોમીટર તો કે કે બંનેનો એકમ કેવો કરવો જોઈએ સરખો આ મીટરમાં છે તો આને પણ મીટરમાં ફેરવો અથવા તો આ કિલોમીટરમાં છે તો આને કિલોમીટરની અંદર ફેરવો તમને જેમ આવડે એમ તો વિદ્યાર્થી મિત્રો તો હું કિલોમીટરને મીટરમાં ફેરવી દઉં છું બરાબર છે તો કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો કે ત્રણ મીટર ત્રણ કિલોમીટર બરાબર કેટલા થશે ત્રણ હજાર મીટર થશે બરાબર છે એ આપણને ખબર પડી ગઈ હશે આવું બધું આપણને આવડે જ છે બરાબર છે ત્રણ ની અંદર આપણે ભણીને આવ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે બંનેનો ગુણોત્તર કરવાનો છે તો કે ત્રણ કિલોમીટર ભાગાકારની અંદર ત્રણસો મીટર તો કિલોમીટરને આપણે મીટરમાં ફેરવ્યા હતા એટલે કે ત્રણ હજાર પડી ગઈ છે કે આ રાશિ સાથે અલગ અલગ હતા તો કે બંને રાશિના એકમો કેવા કર્યા છે સરખા કર્યા છે કે આ એ મીટરમાં છે આ પણ કેવા છે મીટરમાં છે તો હવે બંનેનો હું કરું છું છેદ છેદ ઉડાડી દઉં છું અને દસ તરી ત્રીસ થઈ જશે તો કે દસ ભાગાકાર ની અંદર કશું જ છે એની પણ કેવો છે તો હાજરો જ હોવાનું તો કે આ બંનેનો ગુણોત્તર કેટલો આવ્યો દસ ભાગ્યા એક અને કેવી રીતે લખાય છે કે ત્રણ કિલોમીટર જેમ ત્રણસો મીટર બરાબર દસ જેમ એક આવી ગયો છે દસ અને જેમ એક બરાબર છે તો કે આ ત્રણ કિલોમીટર અને ત્રણસો મીટરનો ગુણોત્તર આપણને મળી ગયો છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે હવે એના આધારે હવે શું છે કે ઉદાહરણ નંબર બે કે ગુણોત્તર કે એક જેમ બે અને બે જેમ એક સમાન છે કે નથી એ મારે ચેક કરવું છે તો વિદ્યાર્થી મિત્રો કે આ ચેક કરવા માટે ધારો કે મારી પાસે એક જેમ બે એટલે કે એક ભાગ્યા બે છે અને બે જેમ ત્રણ એટલે કે બે ભાગ્યા ત્રણ છે બરાબર છે હવે ખાસ ધ્યાન રાખવાનું કે સર જોવું હોય તો સરખો કરવાનો પ્રયત્ન કરવાનો બરાબર છે એટલે કેવી રીતે તો કે અહીંયા બે છે તો ઉપર નીચે મારે સરખા ગુણવાના જે કઈ ગુણો એ ઉપર નીચે સરખા ગુણવાના રહેશે મતલબ છેદ સરખો કરવા હોય તો ઉપર નીચે હું તમે કોઈ પણ સંખ્યા ગુણી શકો છો તમારી રીતે પરંતુ તમારે ટૂંકની અંદર યાદ રાખવું હોય તો આનો છેદ છેદ ઉપર 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 નીચે 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 ગુણવાનો 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 અને આનો એટલે કે છે ગુણી દઉં છું આનો છેદ બે છે તો અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણું છું બે બે વડે ગુણું છું તો કે અહીંયા ગુણાકાર કરો ત્રણ એકા ત્રણ બે તરી છ અહીં બે દુ ચાર કેવા છે વધારે નીચેની સંખ્યા કેવી છે સરખી જ છે પરંતુ અહીં ત્રણ કરતા ચાર કેવા છે વધારે છે માટે કે આ સંખ્યા કરતા સંખ્યા કેવી છે મોટી છે એમ કહી શકાય છે માટે આપણે એમ કહી શકીએ છીએ કે આના કરતા આ ગુણોત્તર કેવો છે વધારે છે સમાન છે નહીં બરાબર છે માટે આપણે લખી શકીએ કે એક જેમ બે અને બે જેમ ત્રણ સમાન નથી બરાબર શું છે સમાન નથી એમ લખી શકીએ છીએ ઉદાહરણ નંબર ત્રણ એક ક્રિકેટ ટીમનું બે મેચો માં રમતનું પ્રદર્શન નીચે પ્રમાણે છે બે ટીમો છે એને સોરી એક ટીમ નું બે મેચો નું શું એક ટીમ નું બે મેચો નું શું છે રમતનું પ્રદર્શન આપેલું આપેલું છે કેવી રીતે ધ્યાન રાખો કે વર્ષ છે તો કે ગયા વર્ષે આઠ જીત્યા હતા ને બે હાર્યા હતા એવી રીતે આ વર્ષે ચાર જીત્યા અને બે હાર્યા છે તો કેવો પ્રશ્ન આપણે પૂછેલો છે કયા વર્ષમાં રેકોર્ડ વધારે સારો હતો એવું તમે કયા આધારે કહી શકશો એટલે કે આપણે આ પ્રશ્નોનો જવાબ આપવાનો છે બરાબર છે ધ્યાન રાખો તો મારે કે ગયા વર્ષનો ગુણોત્તર શોધવો પડશે અને આ વર્ષનો પણ મારે શું શોધવો પડશે ગુણોત્તર શોધવો પડશે અને ગુણોત્તર કેવી રીતે શોધવાનો તો આપણે મેં શીખવાડ્યું છે કેવી રીતે કે જીત અને હાર નું શું કરવાનો છે ગુણોત્તર જીત અને હાર નામની રાશિનો ગુણોત્તર આપણે શોધીશું બરાબર છે તો ધ્યાન રાખો કે ગયા વર્ષ માટેનો આપણે સૌપ્રથમ ગુણોત્તર શોધી લઈશું કે ગયા વર્ષનો ગુણોત્તર શોધવા માટે જે જેમ હાર એટલે કે જીતનો ને હારનો ગુણોત્તર શોધીએ છીએ કે જીત કેટલી છે આઠ છે અને હાર કેટલી છે બે છે તમે અહીંયા જોઈ શકશો બરાબર છે હવે શું છે એનો ગુણોત્તર આપણે છેદ ઉડાડી દઈશું છેદ ઉડાડવા માટે શું કરીશું અહીંયા બે ચોક આઠ એટલે કે ચાર અને અહીંયા કશું વધશે નહીં એટલે કે કેટલા વધશે અહીંયા એક તો વધશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીં ગુણોત્તર કેટલો મળ્યો ચાર જેમ એક મળ્યો છે એવી રીતે આ વર્ષ માટે શું કરશું કે જીત અને હારનો એટલે કે આ વર્ષ માટે જીત ચાર છે અને હાર કેટલી છે બે છે તો જીત જેમ હાર બરાબર ચાર જી છે ને હાર ભાગ્યા કરની અંદર બે છે એટલે કે ચાર ભાગ્યા બે તો કેટલા થશે કે બે દુ ચાર ને બે 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 ઉડી ગયા અંદર બે ભાગા કરણ કશું છે નહીં તો એક વધ્યા તો કે બે જેમ એક બરાબર છે તો અહીંથી જોઈ શકો છો કે અહીં ગુણોત્તર કેટલો આવ્યો ગયા ગયા વર્ષ માટે ચાર જેમ એક છે એટલે કે અહીંયા લખું છું ચાર ભાગ્યા એક અને બે ભાગ્યા એક હવે જો છેદ તો આપણે સરખો કરવો પડે પણ છેદ પહેલેથી આપણને એક એક આપી છે સરખો કરવાની હવે ઉપર જોઈએ કે બે કરતા એટલે કે આ સંખ્યા કેવી કેવાય ગુણોત્તર કેવો કેવાશે મોટો આ ગુણોત્તર કરતા ગુણોત્તર કેવો છે મોટો છે માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું કે કયા વર્ષનો ગુણોત્તર મોટો આવ્યો કયા વર્ષનો ગુણોત્તર મોટો આવ્યો છે માટે આપણે કહી શકીએ માટે કે ગયા ગયા વર્ષે વર્ષે વધારે વધારે સારો સારો દેખાવ હતો હતો અથવા તો રેકોર્ડ એમ કહી શકાય છે કોના આધારે કારણ કે ગુણોત્તર કયા વર્ષનો વધારે છે ગયા વર્ષનો ગુણોત્તર કેવો છે વધારે છે માટે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ આજે જે નવું ચેપ્ટર ચાલુ કર્યું છે એના આધારે ત્રણ ઉદાહરણો જે તમે લખ્યા છે એ સારા અક્ષરે નોટબુક અંદર લખવાના રહેશે